વાત કરીએ જુનાગઢની તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આજે અચાનક એક ચર્ચાનું કેન્દ્ર બન્યું તો ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં એનઆરઆઈ દંપતીને ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરાઈ જેને લઈને માળિયા સ્થિત મૃતકના પરિજનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરિણીત યુગલને કોકેઇન સ્મગલિંગ મની લોન્ડરિંગ તેમજ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી કેશોદા કવલજીત સિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સની નિકાસ મામલે વર્ષ બે હજાર એકવીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો આ દંપતીએ પાંચસો કિલો કોકેન ઓસ્ટ્રેલિયા પહોંચાડ્યું તો આ નશીલા પદાર્થની અંદાજિત ભારતીય કિંમત છસો કરોડ મનાઈ રહી છે કવલજીત સી રાયજાદા અને આરતી ધીર લંડનમાં ખાનગી કંપની ચલાવતા હતા પરંતુ આ ધંધાની આડમાં દંપતી ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે તો બે હજાર એકવીસમાં આ દંપતી પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો બાદમાં છસો કરોડના દાણ ચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતી દોષિત સાબિત થયા છે તો આ મામલે ગુનો સાબિત થતા દંપતી પર ઓસ્ટ્રેલિયા કોર્ટે સજા ફટકારી છે આ ઉપરાંત બીજા કેસમાં છ વર્ષ પહેલા એનઆરઆઈ દંપતી પર જુનાગઢ જિલ્લાના કેસોદમાં બાળક ગોપાલ અને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કેસોદના કવલજીત રાયજાદા અને તેની પત્ની આરતી ધીરે લંડન માં રહીને ગોપાલ નું અપહરણ કરાવી હત્યા કરાવી હતી હત્યા પાછળનું કારણ એક પોઈન્ટ બે કરોડ રૂપિયા નો વીમો હતો દંપતીને બંને કેસમાં કોર્ટે સજા ફટકારી છે આરતી બેન ને કવલજીત લંડન વાળા અમારા ભાઈને ને દર્તક કરીને લઈ જવાના હતા વિદેશ અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા અમારે કાગળિયા છ વર ચાલુ હતા અમારે ભાઈને ને કાગડિયા કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વરસ કાગળિયા આવેલા તે અમારે આ ભાઈને વિદેશ સમારે મોકલવાનું હતું ને તો અમારે બનાવ બનાવી ને ખો ને હમારા ભાઈને ઉપાડી જતા તા લંડરવાળા જેણે કર્યું હોય એ આપણને હત્યા લોકોએ કરી ખૂન ખરાબ એમાં ભાઈને ઉપાડી જતા એટલે હર્શુખ ભાઈને છે ને ઉપાડ ઓલા હાડાને છોડાવવા જતા હતા તે હરશુખને ને ગોપાલને બનાવ બનાવ્યો કે સરયું માર દીધ્યું ને હમારે દવાખાને દઈને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈ ને એટલે હર્ષુભ ભાઈ ને પછી સોળા હાડા ને જતા હતા ને અમારે સો વર્ષ થી કા કાગડિયા નું કામ હાલતું હતું ને અમારા ભાઈ નું વેલા આ આરતી કવિજી ને અમારા ભાઈ ને ત્યાં લંડન લઈ જવાના હતા ને તો એ લોકો એ પાછું આ લોકો એમ કીધું કે ગુજરાતમાં લઈ આવવાના હતા એને હરસુભાઈ સગનભાઈ કડા દીકરો થાય છે મારા દીકરાને ન્યાય દેવરા ગુજરાત માં અમારે એટલી વિનંતી છે બેન સગનભાઈ કડા હર્ષુખભાઈ સગનભાઈ કડાણી એ મારો દીકરો છે મારો દીકરો મારા એના હારાને બોડલ કરી નાખું તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવરા આવે